नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल धोरण पहलू। बाल मित्रों, अपने केतन चित्रकला विषय अंदर अपने ज्या पहुँचा छे ते पेज अपने खोलीए। चालो सौ बाळको केतन चित्रकला पेन्सिल इरेजर अने कलर खोलो जोईए। जो बाळको, आपणे पाना नंबर 24 ऊपर भात चित्र बनावानुं छे। शुं बनावानुं छे? भात चित्र। हवे भात चित्रनी अंदर आपणे हेतुओ शुं छे? तो के बाळकोनी अंदर रेखा कौशल्यनो विकास थाय, बीजुं रंग कौशल्यनो विकास थाय, त्रण सर्जनात्मक शक्तिनो विकास थाय, चार एकाग्रता वधे। चार कौशल्यों अपने विकास थाय छे। पछी एनुं पुनरावर्तन शुं छे? तमारी चित्रपोथी में चोरस आकार दोरवो, तेमा आज प्रमाणे टमेटो रींगणना आकारो ओवरलेप करी भात चित्र दोरो। भात चित्र में मनपसंद रंग पूरो। रंग पूरवा पेन्सिल कलर अथवा पेस्टल कलर नो उपयोग करो। बाळ मित्रों, अपनी पास आ चित्रकला छे तेनी अंदर अपने चित्र पूरवाना छे। हवे जो एमां शुं करवानुं छे, नीचे आपेली छे सूचना शुं करवानुं छे एनी, तो आपणे ई सूचनाने वाँचीए। डाबी बाजु वर्तुळमां भात चित्र दर्शाव्युं छे, ते वर्तुळमां टमेटું રીંગણ અને મરચું ના આકારો એકબીજા સાથે ઓવરલેપ થાય છે, એટલે કે ઉપર ઉપર આવી જાય છે। આ જ રીતે વમળયુક્ત રેખા પણ ઓવરલેપ થાય છે। જ્યાં ઓવરલેપ થતું હોય ત્યાં રંગ બદલાય છે, તે સમજ કેળવો। જો અહીંયા બાજુમાં બે મિક્સ થાય ને, વચ્ચે આ મરચું અને આ જે દૂધી દેખાય છે એની વચ્ચે બીજો કલર આવી ગયો, એટલે રંગ બદલાય છે। હવે જમણી બાજુ આપેલ ભાત ચિત્રનો આકૃતિ જે છે એ પેન્સિલથી આપણે દોરવાની છે, પેન્સિલ વડે પૂર્ણ કરવાની છે। તેમાં મનપસંદ રંગ પૂરવાના છે, રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરવાનો છે। યાદ રાખો, આકારો એકબીજા પરથી પસાર થાય ત્યારે ઓવરલેપ થયો તેમ કહેવાય। સમજાઈ ગયું? હવે બાળકો, આપણે એક આ ચિત્ર છે, હવે આપણે આ ચિત્રને જોઈ અને પેન્સિલથી પહેલાં પૂર્ણ કરી લઈએ। પેન્સિલ વડે પૂર્ણ કરવાનું છે, તો બાળ મિત્રો સૌ પ્રથમ આપણે આ ડોટ છે ને એને પૂર્ણ કરી દઈએ। ડોટને સરસ મજાના પૂર્ણ કરી દેવાના પેન્સિલ વડે। મરચું તૈયાર, હવે રીંગણને પૂરું કરી દઈએ। મરચું છે, ટમેટું છે, રીંગણ છે, દૂધી છે ને ચાર પાંચ ચિત્ર। હવે બાળ મિત્રો, આપણે આ જ પ્રમાણે કલર પૂરવાનો છે, સમજાઈ ગયું? તેની અંદર બાળકો આપણે કલર, ટમેટું કેવા કલરનું હોય તમને ખબર જ છે, છે ને ખબર? કેવા કલરનું હોય છે ટમેટું? તો કે લાલ કલર। ચાલો લાલ કલર ખોલો જોઈએ। હા,
कोनी पासे लाल कलर छे एना उपरना भागना टमेटानो छे उपरनो भाग छे ने ए आपने टमेटानो देखाय छे तो ए भाग में आपणे लाल कलर पूरीशुं। सरस मजानी आउटिंग आपी पछीथी एनी अंदर कलर पूरवानो छे बहार ना निकले ए रीते। बाहर निकले नहीं ए रीते तमारे रंग पूरवानो छे धीमे धीमे। પછી અહીંયા ઓવરલેપ થાય છે એટલે ત્યાં પૂરવાનો નથી। પછી મરચાની અંદર આપણે આ પૂરીશું નીચેનો ભાગ અને ઉપરનો વચ્ચેનો ભાગ છે એ દૂધીનો બતાવે છે એટલે આપણે ત્યાં પૂરીશું નહીં। મરચું પણ કેવા કલરનું છે લાલ કલરનું રેડ કલરનું છે ને હવે ઉપર પણ આ રીતે પૂરીશું ઉપરનો ભાગ છે એ પણ આપણે મરચાનું રેડ બનાવી લેશું આઉટિંગ આપી દેવાનું પછી ધીમે ધીમે આપણે એને કલરથી પૂરી લેશું। રેડ કલર થઈ ગયો પછી ક્યાં છે બાળકો જો અહીંયા દેખાય છે ટમેટા જેવો અડધો ભાગ તો એમાં આપણે લાલ કલર પૂરી લઈએ। આપણે કેમ આ વર્તુળની અંદર છે એમ તમે ચોરસની અંદર પણ પૂરી શકો બાળકો ચોરસ પણ તમે બનાવી શકો તમારે ચોરસમાં કરવું હોય તો પણ થાય। પછી એમાં તમે ફળ લ્યો શાકભાજી લ્યો કે પછી કોઈ પણ આકાર લ્યો તો પણ ચાલે બધામાં ઓવરલેપ થશે। સરસ થઈ ગયું હવે ત્યાર પછી આપણે દૂધીનો કલર લઈએ દૂધી કેવા કલરની હોય તો કે પેરોટ ગ્રીન કલર ઉપર હોય ને દૂધી કેવા કલરની હોય પેરોટ કલર આ કલર આ દૂધીનો ભાગ છે અહીંયા દૂધી છે પછી અહીંયા થોડીક દૂધી છે દેખાય છે ને ઉપર ઓવરલેપ થયેલું છે એટલે અડધી જ દેખાય છે પછી અહીંયાથી રીંગણું આવે છે એટલે એમાં પૂરવાનું નથી પછી નીચે દૂધી છે અહીંયા પછી અહીંયાથી રીંગણ અને મરચું બે ભેગું થાય છે એમાં પૂરવાનો નથી એમાં આપણે બીજો કલર કોઈ પણ પૂરીએ તો પણ ચાલે અને આ રીતે પૂરશો તો પણ ચાલશે। દૂધી બની ગઈ હા પછી આપણે રીંગણાનું જે કલર જે છે એમાં પણ પેરોટ કલર પૂરી દેશું રીંગણાનો જે ઉપરનું ડીટીયું છે આપણે ટોપો કહીએ ડીટીયું કહીએ એની અંદર પણ આપણે પેરોટ પૂરી દઈએ
ત્યાર પછી આપણે મરચું જોઈએ. મરચાનું જે ડીટી ઉપરનું છે એ આપણે ગ્રીન કલર કરીએ. લીલો કલર છે ને એ ગ્રીન કલર. પછી રીંગણાનો ઉપરનો જે ભાગ છે એને પણ આપણે ગ્રીનથી કરી લઈએ. આ રીતે થઈ ગયું. હવે આપણે રીંગણ કલર પૂરવાનો છે રીંગણામાં. કેવો પૂરીશું? રીંગણ, રીંગણી કલર. નિરાયતે આપણે આઉટિંગ આપી અને પછી ધીમે ધીમે પૂરીશું. આ રીતે રીંગણું પૂરાય. હવે જ્યાં આપણે ઓવરલેપ થયું છે ને બાળકો, ત્યાં ઓરેન્જ પૂરવાનો છે. જ્યાં આપણે ઓવરલેપ એટલે ઉપર ઉપર છે ત્યાં, દાખલા તરીકે અહીંયા મરચામાં ઓવરલેપ થયું છે ત્યાં ઓરેન્જ. પછી ટમેટાને રીંગણ દૂધીની અંદર, પછી આપણા રીંગણ છે ઉપરનું છે સ્કાય કલરનું કરીએ. આ રીતે કર્યું. હવે પછી જે ભાગ આપણે ખાલી રહ્યો છે એમાં યલો કલરથી પૂર્ણ કરી લઈએ. જે કલર આપણે ખાલી છે એમાં કેવો કલર પૂરવાનો છે? યલો. આપણું આ ચિત્ર છે સરસ રીતે પૂર્ણ કરી દીધું આપણે. આ રીતે તમારે કલર પૂરી વ્યવસ્થિત પૂર્ણ કરી લેવાનું છે. આજનું વર્ક આટલું રહેશે. થેન્ક યુ. જય મામાદેવ.